નમસ્કાર દોસ્તો, નવ ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. કોરોનાની બીજી લહેરમાં જ્યાં લોકોને બેડ, ઓક્સિજન અને જરૂરી દવાઓ મળતા નથી, એવામાં 85 વર્ષના એક વૃદ્ધે જીવ જતા પહેલા મદદ માટે હાથ લંબાવ્યો છે. મહારાષ્ટ્રના નાગપુરના નારાયણ ભાવરાવ દાબડકર હોસ્પિટલમાં દાખલ હતા. આ દરમિયાન એક મહિલા તેના 40 વર્ષના પતિને લઈને હોસ્પિટલ પહોંચી હતી. જો કે હોસ્પિટલ દાખલ કરવાથી ઇનકાર કર્યો હતો, કારણ કે બેડ ખાલી ન હતા. મહિલા ડોક્ટરને વિનંતી કરવા લાગી હતી. આ વાત સાંભળીને દાબડકરે પોતાનું બેડ મહિલાના પતિને આપવા માટે હોસ્પિટલ પ્રશાસનને રજૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે મેં મારી જિંદગી જીવી લીધી છે, મારી ઉંમર હવે 85 વર્ષની છે. આ મહિલાનો પતિ યુવા છે, તેની પર પરિવારની જવાબદારી છે. આ કારણે હવે તેને મારું બેડ આપી દો. દાબડકરની વિનંતીને માનતા હોસ્પિટલ પ્રશાસને તેમની પાસે એક કાગળ પર લખાવ્યું હતું કે હું મારું બેડ બીજા દર્દી માટે મારી મરજીથી ખાલી કરી રહ્યો છું. આ પછી દાબડકરે ઘરે પરત ફર્યા હતા, જોકે તેમની તબિયત બગડતી ગઈ અને તેમનું 3 દિવસ બાદ નિધન થઈ ગયું હતું. દાબડકરને થોડા દિવસો પહેલા કોરોના થયો હતો. તેમનું ઓક્સિજન લેવલ 60 સુધી ઘટી ગયું હતું. તેમના જમાઈ અને પુત્ર તેમની ઇન્દિરા ગાંધી હોસ્પિટલમાં લઈ ગયા હતા. તેમને ખૂબ જ મુશ્કેલી પછી બેડ મળ્યો હતો. જોકે દાબડકર હોસ્પિટલમાંથી ઘરે એટલા માટે આવી ગયા હતા કે એકવારને બેડ મળી શકે. અને તેમના સંબંધી શિવાની દાણી બખરે જણાવ્યું હતું કે દાબડકર બાળકોમાં ચોકલેટ વહેંચતા હતા અને એ ચોકલેટની મીઠાશ તેમના જીવનમાં હતી. તો બસ, આ દોડો અહીંયા સમાપ્ત કરે છે. ફરી મળીશું નવા વિડીયો સાથે.